ડેટા ટાઈપ, કે મેમ તમે ડેટા ટાઈપ તો ભણાવી દીધું છે તો મને ખબર છે, હું ડેટા ટાઈપ યાદ એટલે કરાવું છું કે તમને આ ધ્યાનમાં રહે. ઓકે, નંબર્સ ચેક કરજો. નંબર્સમાં શું હતું? પહેલી હતી ઇન્ટ, પછી બીજી હતી, સોરી બુલિયન તો અંદર જ હતી. એક ઇન્ટ ની અંદર સબ કેટેગરી હતી બુલ, રાઈટ? પછી અહીંયા હતું કોમ્પ્લેક્સ નંબર હતા અને ફ્લોટ, બરાબર. પછી હતી નન. હવે નીરવભાઈ જોજો, આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. રાજવી ધ્યાનથી સિક્વન, મેક્સિમમ જેની જરૂર પડશે ને એ છે આ સ્ટ્રિંગ, ટ્યુપલ એન્ડ લિસ્ટ. આજે આ બંને ઉપર હું કામ કરવાની છું, સ્ટ્રિંગ અને લિસ્ટ. એના પછી છે સેટ અને છેલ્લું છે મેપિંગ. મેપિંગમાં આવે છે ડિક્શનરી. જો ના યાદ રહી હોય કે નોટબુકમાં ના લખ્યું હોય તો ફરીથી લખી નાખો, બટ હવે આ મને જોઈશે, એના વગર નહીં ચાલે. રેડી? હું સ્ટાર્ટ કરું? ચાલો. ઓકે, નાઉ પાયથન. ઓકે, ફાઇલ ન્યૂ. એવરીવન મારી સાથે, સ્ટ્રિંગ ઇઝ વોટ? ગ્રુપ ઓફ કેરેક્ટર. એટલે હું લઉં છું એ ઇઝ ઇક્વલ્સ ટુ પાયથન પ્રિન્ટ એ. ડોર બંધ કરને. ક્લિયર? હવે જો મને ઇન્ડિવિડ્યુઅલ કેરેક્ટર વાઇઝ જોવું છે કે ફોર આઈ ઇન એ પ્રિન્ટ આઈ, ટેક ઇટ આઉટ. મને તમારા કોઈના ફેસ નથી દેખાતા, તમે મને રિપ્લાય કરજો પ્લીઝ. તો આ ખબર પડે છે? હા બોલો નીરવભાઈ. હા ખ્યાલ આવી ગયો. ખ્યાલ આવી ગયો? હા. રાજવી, દેવ, કાવ્યા? યસ મેમ. યસ મેમ. આ મેં શું કર્યું કે ફોર આઈ ઇન એ, અહીંયા આગળ સૌથી ઇઝી છે પાયથનમાં સ્ટ્રિંગને હેન્ડલ કરવું. તમે એમ કહો ને કે એન્ટર યોર નેમ, તો હું લખું છું કે પી વન, જોજો અહીંયા P1 is equals to input, enter your name. જોઈએ. સાઈગર, મેં નામ આપ્યું દેવ પટેલ, એના સ્પેસ ને એને કોઈ લેવા દેવા નથી. જો P1 માં શું સ્ટોર થઈ ગયું? દેવ પટેલ. હવે દેવ તું P1 ગમે ત્યાં લઈ શકે, એ તારું આખું નામ જ પ્રિન્ટ કરશે. ઇનપુટ ની જેમ આપણે ઇન્ટ પછી ઇનપુટ લખતા હતા. મારી જે ડેટ હતી એ ડેટ ડેટા ટાઈપ માંથી મારે સ્ટ્રિંગ કન્વર્ટ કરું છું, એટલે હું એસટીઆર લખતી હતી. ઓકે, સમજ્યા તમે? હવે જોજો નીરવભાઈ ધ્યાનથી. હા, અહીંયા બધા જ ફંક્શન છે પાયથનમાં, સ્ટ્રિંગના બહુ જ બધા ફંક્શન છે, અને એ ફંક્શનના કારણે જ સ્ટ્રિંગ અહીંયા સક્સેસફુલ છે. તમે અહીંયા ઇન્ડિવિડ્યુઅલ ઇટરેશન કરો છો તો પણ તમને ઇઝી પડશે, અને ફંક્શન યુઝ કરશો તો પણ સ્ટ્રિંગ તમને ઇઝી જ પડવાની છે. જો હું એક એક કરીને શીખવાડું છું ધ્યાનથી. હવે નોટબુક અને પેન હાથમાં લઈ લો, સાયમલ્ટેનિયસલી બે કામ કરવાના છે.
Let's try it right. A is equals to good morning. Print A. Aigal? તો તમને એવો પ્રશ્ન ના થાય કે મેં તો ડબલ કોટ્સ થી સ્ટાર્ટ કર્યું હતું તો બી અહીંયા ડિસ્પ્લે માં સિંગલ કોટ જ કેમ આવે? મને એવો ક્વેશ્ચન હતો જ. હા તો પૂછને દીકરા, મને ગમશે. ઉપર પાયથન માં ભી એવું થયું એટલે હું લખતી હતી ને ત્યારે એવું પૂછવાની હતી પણ તમે બોલતા હતા. હું એટલે હાથે કરીને ડબલ કોટ્સ લઈ રહી છું બીકોઝ તમને આ ખબર હોય છે કે પાયથન માં સિંગલ કોટ્સ એન્ડ ડબલ કોટ્સ Both are treated as a same string. હવે હું A is equals to good morning single quote માં લખું કે double quote માં લખું એ answer તો એક જ step માં store કરશે. Oh, okay. Earlier આપણે આ check કરી લીધું છે. હા. Right? હવે જો મારે અહીંયા આગળ હું લખું છું B is equals to input Enter your name. Okay, હવે અહીંયા લખીએ કે print hello B. Check it out. Clear? બહુ જ સરળ છે. Python માં string સાથે કામ કરે એટલે બહુ મજાની વાત. કઈ જ આવે નહી. હવે જો તમને પ્રશ્ન થવો જ જોઈએ કે પાયથન ઇઝ અ ગ્રુપ ઓફ કેરેક્ટર્સ તો મેમ એ ડેટા સ્ટોર કેવી રીતે કરે છે? નાવ એવરીવન પ્લીઝ ધ્યાનથી, હવે હું લખું છું એ ઇઝ ઇક્વલ્સ ટુ ગુડ મોર્નિંગ. પ્લીઝ હવે એ ઓફ ઝીરો એરે બધાને ખબર છે રાઈટ? તો ફર્સ્ટ ઇન્ડેક્સ ઉપર કાવ્યા શું પડ્યું છે? મેમ શું ફર્સ્ટ ઇન્ડેક્સ? જી એ ઓફ ઝીરો આપણું એરે એરે પાછું આવી જ ગયું. હા અહીંયા ઇનબિલ્ટ જ છે. હા રાઈટ. તો સ્ટ્રીંગ હોય કે નંબર હોય જ્યારે ગ્રુપમાં લખો તો એનું ઇન્ડેક્સ સ્ટાર્ટ વિથ ઝીરો વિથ એન માઇનસ વન. બરાબર છે. તો હવે પણ અહીંયા એક વસ્તુ સમજવાની છે કે સ્ટ્રીંગ ને બે ઇન્ડેક્સ હોય, એક પોઝિટિવ ઇન્ડેક્સ અને એક નેગેટિવ ઇન્ડેક્સ. કેવી રીતે હું બતાવું છું પ્લીઝ. એટલે અહીંયા રિવર્સ કરવું હોય તો પણ ઇઝી થઈ જાય. સપોઝ મેં લખ્યું એ ઇઝ ઇક્વલ્સ ટુ ગુડ મોર્નિંગ, હવે બધાનું ધ્યાન અહીંયા જ રહેશે, ક્યાંય નહીં. જોજો પાયથન ઇઝ ધી ઓનલી લેંગ્વેજ કે જે નેગેટિવ અને પોઝિટિવ બંને ઇન્ડેક્સ આપે છે. ઓકે નાવ પ્લીઝ ચેક. હવે ઇન્ડેક્સ કેમ સ્ટાર્ટ થાય? તો કે જો 0 1 2 3 4 5 6 7 8 9 10. રાજવી આ ખબર પડે છે? હવે જો દેવ આ લાસ્ટ ઇન્ડેક્સ છે ને નીરુભાઈ, ઇટ ઓલવેઝ સ્ટાર્ટ વિથ માઇનસ વન, માઇનસ ટુ, માઇનસ થ્રી, માઇનસ ફોર ટીલ એન્ડ સુધી. જોયું ટોટલ 11 કેરેક્ટર્સ છે. સ્પેસને ગણવાનું? હા તો મેં આમાં સ્પેસ નથી નાખી, બાકી સ્પેસ તો કાઉન્ટ થાય જ ને. આખી સ્ટ્રીંગ જ છે દીકરા. હવે નીરવભાઈ તમારે પ્રિન્ટ કરવું છે દેવ કાવ્યા, તો તમે શું કરશો? સ્ક્વેર બ્રેકેટ થી એને એક્સેસ કરશો.
इंडेक्स में प्लीज अंडरस्टैंड केयरफुली तमे एने स्क्वायर ब्रैकेट चेक मैं तुमने हमारे लूप में बता कि लेट्स ए इज इक्वल्स टू गुड स्पेस मॉर्निंग आराम से हां अबे हम लोग सूर्य के फॉर आई इन ए तो शू थे एनी वेल्यू आखी आखी तो एनी अंदर शू गुड मॉर्निंग ए आखू आखू क्या जत रू वेरिएबल आई में बट आई ए इटरेटिव स्टेटमेंट है तो ए आई पहला क्या जैसे फर्स्ट इंडेक्स ऊपर इटे शू प्रिंट करू जी प्रिंट में तो इनबिल्ट स्लैश एन है तमने बदाने खबर है એટલે એને શું કર્યું એક પછી એક પછી એક પછી એક પછી એક એક લાઈન બાય લાઈન પ્રિન્ટ કર્યા કેરેક્ટર રાજવી આ સમજ પડે છે દીકરા પણ આવું નથી કરવું મારે સાથે જ પ્રિન્ટ કરવું છે તો કરી શકાય જુઓ ફોર આઈ ઇન એ પ્રિન્ટ આઈ કોમા એન્ડ ઇઝ ઇક્વલ્સ ટુ કઈ જ નહીં એમ્પટી બ્રેકેટ તો સ્લેશ એન્ડ નહીં આવે અને શું થશે બાજુ 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 બાજુમાં કનેક્ટ થશે શું આ ખબર પડે છે એન્ડ એન્ડ એટલે એટલે એનો મીનિંગ શું કહેવાય એન્ડ ઇઝ અ ઓપરેટર ઇન પ્રિન્ટ ફંક્શન એક જ મિનિટ જો તમને બતાવી દઉં હવે મારી આ આઈડિયલી દેખાય છે તમને યસ મેમ હવે અહીંયા એ ની વેલ્યુ ગુડ મોર્નિંગ છે જ तो लखू छू फॉर आई इन ए जो जो प्रिंट आई तो आखू गुड मॉर्निंग एक एक लाइन में आयु केम कारण के बाय डिफॉल्ट स्लैश एन एनी अंदर छे बट हवे जो जो के फॉर आई इन ए प्रिंट आई कॉमा प्रिंट फंक्शन में पहला आवे वेल्यू પછી એનું સેપરેટર તો હું લખું છું કે એન્ડ ઇઝ માય કીવર્ડ આ મારું સેપરેટર થઈ ગયું તો જોઈ લો દેખાય છે યસ નિરુભાઈ ક્લિયર થાય છે ઓકે સેપરેટર કોઈ ભી આપી શકાય ને આપણે હા સ્લેશ એન આપો બાય ડિફોલ્ટ સ્લેશ એન છે જ તમે સ્લેશ ટી આપી દો જો ઓર આઈ ઇન એ print i comma and is equals to either you can write slash t જોઈ લો આઉટપુટ દેખાય છે રાજવી આ સ્લેશ t આપ્યું બેટા હા મેમ ખબર પડી હા કાવ્યા ફરીથી બતાવું છું પ્રિન્ટ હેલો ઓલ રાઈટ એન્ડ ઇઝ ઇક્વલ્સ ટુ સ્ટાર જોઈ લો નીરુભાઈ ખ્યાલ આવે છે આ હું હજી ઇન્ડેક્સ ઉપર જ છું ધ્યાનથી હું પાછું મારી સ્ક્રીન ઉપર જ આવી જાઉં છું આરામથી આ મારી સ્ક્રીન ક્લિયર થાય છે હવે હું નામ લખું એ ઓફ માઇનસ વન આ એ માં છે ગુડ મોર્નિંગ તો એ ઓફ માઇનસ વન લખું તો જી શું પ્રિન્ટ થાય લાસ્ટ કેરેક્ટર લાસ્ટ જી ધ્યાનથી હ સ્ટાર્ટ રેન્જ એન્ડ રેન્જ અને જમ્પ
હવે હું લખું a ઓફ માઇનસ 1 કોલન કાઈ નહીં, તો 1 ટુ એન્ડ સુધી એ જશે, તો શું થયું? રિવર્સ પ્રિન્ટ થયું. બતાવો 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 બતાવો. ધ્યાનથી હા, અહીંયા મારી સાથે બધા જ. અહીંયા મેં લખ્યું છે a ઇઝ ઇક્વલ ટુ ગુડ મોર્નિંગ. ધ્યાનથી નીરવભાઈ દેખ જોજો, a ઓફ ખાલી ઝીરો પ્રિન્ટ કરું છું. g ખબર પડી રાજવી? યસ મેમ. ફર્સ્ટ ઇન્ડેક્સ હવે જોજો, પ્રિન્ટ એ ઓફ ઝીરો, સ્ટાર્ટિંગ રેન્જ એન્ડિંગ રેન્જ કાંઈ નથી આપી મેં. જોજો આખું સ્ટેટમેન્ટ આવ્યું. હવે જોજો, પ્રિન્ટ એ ઓફ મને 3 to 5, જોજો 3 to 8. હવે આ રેન્જ છે એટલે સ્ટાર્ટ ઇન્ડેક્સ ઇઝ 3, એન્ડિંગ ઇઝ 8, બટ નોટ 8, નોટ ઇન્ક્લુડેડ 8, અપ ટુ 8. યાદ છે ને ફોર લૂપમાં શું હતું રેન્જ ફંક્શનમાં? તો આ રેન્જ જ છે એટલે ટીલ 8 સુધી નહીં જાય. જો હું તમને બતાવું 3 to 5, તો 3 અને 4 બે જ કેરેક્ટર. જો રાઈટ, પછી સ્પેસ છે ને ડી પછી. હવે જો 2 to 5, 2 અને 3, 4 માં તો સ્પેસ છે બરાબર, ફિફ્થ ઇન્ક્લુડ નહીં થાય. હવે એવી જ રીતે પ્રિન્ટ એ ઓફ 0 to 7 અને જમ્પ ઓફ 2, બે બે નો જમ્પ. જોજો 0, 2, 4 અને 6 આવ્યું. શું આ ખબર પડે છે? હવે આ જુઓ, અહીંયા આ રાખતી જ નથી 0 to 7, તો આખું ગુડ મો આવી ગયું. હવે એવી જ રીતે ઊંધું રિવર્સ ઇન્ડેક્સમાં જઈએ, એ ઓફ -1. પેલા ખાલી -1 પ્રિન્ટ કરાવીને જોઈએ શું આવે છે. ખાલી જી આવ્યો. હવે -1, 2 એન્ડ રેન્જ કાંઈ નહીં, તો એ એન્ડ સુધી જશે. એક જ મિનિટ, બધા પ્રિન્ટ થાય છે. મને થોડું કન્ફ્યુઝન થાય છે એટલા માટે 1, 2, -5 અને ચેક ઇટ આઉટ. શું આ ખબર પડે છે તમને? નેગેટિવ ઇન્ડેક્સ ની ખબર પડે છે? નેગેટિવ -1 to -3 કરી આપણે તો લાસ્ટ 3 કેરેક્ટર લેશે. જો સ્ટાર્ટ રેન્જ -1, આ ખ્યાલ આવે છે તમને? ઓકે -2 રાઈટ, -2 2, હું અહીંયા 0 થી ઇન્ડેક્સ નાખું છું.
એ રેન્જમાં નહીં લે નેગેટિવ ઇન્ડેક્સ. હવે હું માઇનસ થ્રી કરું છું, જોજો એના માટે તો લિસ્ટમાં નાખવું પડશે. તો જો આઈ આવ્યું, એ હું શીખવાડું છું. આ ક્લિયર છે અહીંયા સુધી? આ નેગેટિવ ઇન્ડેક્સ આ રહ્યો, આ ડાયાગ્રામ છે. હવે ચેક કરો, તમે મેમ્બરશિપ ઓપરેટર મારી પાસે શીખ્યા છો, એ તમને નામ ખબર છે. શીખવાનું હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. જોજો મેમ્બરશિપ ઓપરેટર, પહેલું ઓપરેટર છે ઇન, બીજું ઓપરેટર છે નોટ ઇન. લખેલું છે ને ઇન, નો મતલબ શું કે ઇટ રિટર્ન્સ ટ્રુ ઇફ કેરેક્ટર એક્ઝિસ્ટ ઇન ધ ગિવન સ્ટ્રીંગ, અને નોટ માં ઇટ રિટર્ન્સ ટ્રુ ઇફ કેરેક્ટર ડઝ નોટ એક્ઝિસ્ટ ઇન ધ ગિવન સ્ટ્રીંગ. આ કે ના, જેમ કે હું લખું કે ફોર તો એ રિટર્ન શું કરશે? ફોર. હું લખું છું કે એ ઇન પાયથન, તો શું રિટર્ન કરશે? ફોર. અધરવાઇઝ શું રિટર્ન કરશે? ટ્રુ. હવે હું લખું એચ ઇન હેલો, તો રિટર્ન કરશે ટ્રુ, આ રિટર્ન કરશે ફોલ્સ, રાઈટ? વેરિયેબલ લઈ લે કે એ ઇઝ ઇક્વલ્સ ટુ માય બુક. ના હું લખું એ in my book, શું રિટર્ન કરશે? કેમ, કારણ કે કેપિટલ સ્મોલ બનવું બંને પણ એ ધ્યાન આપે જ છે, રાઈટ? શું આ સમજ પડે છે? યસ મેમ. હવે ચલો, મેં હમણાં જે વાત કરી તમને સ્લાઇસિંગ ની, એના ઉપર પાછા આવી જઈએ આપણે. અને સ્ટ્રીંગ સ્લાઇસિંગ કહેવાય, કે આપણે સ્ક્વેર બ્રેકેટ યુઝ કરીએ છે ને, એને સ્ટ્રીંગ સ્લાઇસિસ કહેવાય. એટલે હું નામ આપું છું સ્ટ્રીંગ વન ઇઝ ઇક્વલ ટુ, આ સ્ક્વેર બ્રેકેટમાં. તો પહેલા શું કીધું તું? કે સ્ટાર્ટ રેન્જ કોલન, એન્ડ રેન્જ કોલન, ઇન્ક્રીમેન્ટ ઓર ડિક્રીમેન્ટ, બરાબર છે? આ સિન્ટેક્સ ખબર પડે છે બધાને? યસ. હા, હવે જો હું લખું છું અહીંયા આગળ, ઓકે ઓકે, આલ્ફાબેટ ઇઝ ઇક્વલ ટુ ડબલ કોટ્સ માં ઓકે, મેં એક આલ્ફાબેટ આપતો લખી નાખ્યો સ્ટ્રીંગની અંદર ધ્યાનથી. પહેલા હું પ્રિન્ટ કરું છું આલ્ફાબેટ. હવે જોજો, મને સ્લાઇસ કરવું છે. તો આલ્ફાબેટ ઓફ 6 to 15, એટલે 6 to 14 સુધીના બધા કેરેક્ટર પ્રિન્ટ થશે. જમ્પ ઓફ 1, એ બાય ડિફોલ્ટ 1 જ છે, પણ મેં તમને બતાવવા માટે આપ્યો. ચેક કરો, 6 7 8 9 10 11 12 13 14, ચેક કરો બધા જ. આમ જમ્પ ઓફ 1 શું છે? એટલે આપણો આ કાઉન્ટર i++. હા ઓકે, એટલે જી પછી એક્સ પછી આઈ, એ બાય ડિફોલ્ટ જ છે. તમે ના લખો તો પણ એ 1 ઇન્ક્રીમેન્ટ જ કરવાનો છે, પણ મારે તમને બતાવવું છે. સમજાયું?
હવે જોજો સ્લાઇસિંગમાં નીરવભાઈ ધ્યાનથી, હવે અહીંયા હું જમ્પ ઓફ ટુ કરું છું, રાજવી આલ્ફાબેટ 6 ટુ 15 અને જમ્પ ઓફ 2, આ સ્લાઇસિંગ કરીએ છે આપણે, અને સ્ટ્રિંગ સ્લાઇસિંગ કહેવાય. જોઈ લો દેવ. યસ મેમ. આ ખબર પડે છે બે બે નો જમ્પ થયો એ? યસ મેમ. હવે જોજો આ તો ધ્યાનથી હું એક વેરિયેબલ લઉં છું, એ ઇઝ ઇક્વલ્સ ટુ સેવ 3. ઓકે હવે જો એ ઓફ સ્ટાર્ટિંગ ઇન્ડેક્સ 0 છે, એન્ડ ઇન્ડેક્સ નહીં. જોજો હો, તો મેં સ્ટાર્ટ કઈ નથી આપ્યું, એન્ડ લીધો -1, એન્ડિંગ રેન્જ શું લીધી મેં? પ્લીઝ ધ્યાનથી, એન્ડિંગ રેન્જ ક્યાં સુધી આવશે? -1 સુધી. અરે ચેક ઇટ આઉટ, આખું સેવ ટ્રી આવ્યું, એસ ના આવ્યું, કારણ કે ઝીરો ઇન્ડેક્સ ઉપર છે ને. તમને આ ખ્યાલ છે ને કે -1 એટલે અપ ટુ -2 જ જાય, -1 નોટ ઇન્ક્લુડેડ. આર યુ વિથ મી? સ્ટાર્ટ રેન્જ થી એન્ડ રેન્જ. શું તમે મારી સાથે છો? આ સમજ પડે છે? હવે જોજો સ્પ્રિંગ, હું સ્લાઇસિંગમાં એ ઓફ કાંઈ નથી આપતી, સ્ટાર્ટ રેન્જ નહીં, એન્ડ રેન્જ પણ નહીં, પણ મને જમ્પ ઓફ 2 જોઈએ છે, બે બે નો જમ્પ. સ્ટાર્ટિંગ બી કાંઈ, એન્ડિંગ પણ કાંઈ મને નથી ખબર. જોજો તે બાય ડિફોલ્ટ શું લેશે, ટ્રાય કરો. ઇટ સ્ટાર્ટ્સ વિથ સ્ટાર્ટિંગ રેન્જ 0, ટીલ એન્ડ સુધી જશે અને બે બે નો જમ્પ કરશે. ચેક કરો. હવે જો ઊંધું કરીએ, એ ઓફ મારી સ્ટાર્ટ રેન્જ છે -2, જોજો હો, એન્ડ રેન્જ મને ખબર નથી. રાજવી તો -2 ઉપર શું છે? ઈ અને એસ આવી ગયો, -2 થી લઈને એન્ડ સુધી. હવે હું લખું છું અહીંયા -5, અરે પ્રિન્ટિંગ, એક જ મિનિટ, આ પ્રિન્ટિંગ ક્યાંથી આવ્યું? એક જ મિનિટ. બેટા બધાને ખબર પડે છે આ પાક્કું? હું સ્ટ્રિંગ સ્લાઇસિંગ પહેલો ટોપિક જ છું, અને અહીંયા ત્યાં કંઈક થયું છે પ્રિન્ટરનું. અરે સ્ટોપ છે, Python is not responding. Ideally, file new. Okay, હવે મારી કઈ સ્ક્રીન દેખાય છે તમને? હવે કઈ દેખાય છે? આઈડિયલ. ચલો હું લઉં છું, એ ઇઝ ઇક્વલ ટુ સેવ મની. ઓકે ધ્યાનથી, હું ક્યાં હતી? એ ઓફ -5 2, એન્ડ કેન બી એની. તો જો -1 2 3 4 5, એમ ઉપર -5 હતું, તો -5 થી લઈને એન્ડ સુધી બધું આવી ગયું. નીરવભાઈ આ ખ્યાલ આવે છે? હા.
તમારા બધા માટે ધ્યાનથી એક વસ્તુ યાદ રાખજો કે સ્ટ્રિંગ્સ આર ઇમ્યુટેબલ ઇન પાયથન. વન્સ ક્રિએટેડ ઇટ કેન નોટ બી ચેન્જ. તો કે મેમ એના માટે કરવાનું શું? તો કાંઈ નહીં, જુઓ એના બહુ બધા ફંક્શન્સ છે. બિલ્ટ ઇન મેથડ જુઓ, DIR એ ઇઝ માય સ્ટ્રિંગ. જો તમને બધાને બતાવવા માટે કે કોઈ પણ ફંક્શન હોય એની મેથડ તમને યાદ ના રાખવી હોય તો આ રહી. જો અહીંયાથી શરૂ થાય છે કેપિટલાઇઝ કેસ ફોલ્ડ સેન્ટર થી લઈને અહીંયા સુધી આટલી બધી મેથડ સ્ટ્રિંગ સપોર્ટ કરે છે. રીઝન શું? તો કે સ્ટ્રિંગ એ ઇમ્યુટેબલ છે. સ્ટ્રિંગના કટકા ના થાય, સ્ટ્રિંગ ઉપર બીજું કોઈ કામ ના થાય, એને આમ તોડી મરોડીને એના પર કામ ન કરી શકીએ આપણે, એટલે આપણને આટલા બધા ફંક્શન આપ્યા છે. યાદ રાખજો, DIR ઇઝ ધી ફંક્શન ટુ નો ધ ફંક્શન, રાઈટ? ટાઈપ એ, ટાઈપ રિટર્ન્સ ડેટા ટાઈપ ઓફ ધેટ કેરેક્ટર, રાઈટ? હવે જોજે કાવ્ય, હું લખું છું એ ઇઝ ઇક્વલ્સ ટુ ગુડ મોર્નિંગ. નો, ફર્સ્ટ ઓફ ઓલ આઈ વોન્ટ ટુ ફાઇન્ડ ધ લેન્થ. સો વી હેવ અ ફંક્શન LEN, લેન્થ ઓફ એ. રાજવી મારી સાથે છે, દીકરા? હા મેમ. સો ફોર આઈ ઇન રેન્જ 0, લેન્થ ઓફ એ, રાઈટ? એ પ્લસ વન કરતા શીખવાડું છું. પ્રિન્ટ આઈ, આવું લખું તો શું થાય? જોયું? નીરવભાઈ, દેવ? યસ મેમ. ફોર આઈ ઇન રેન્જ 0, લેન્થ ઓફ એ, તો શું રિટર્ન કર્યું એને? ઇન્ડેક્સ. પણ હવે મારે વેલ્યુ પ્રિન્ટ કરવી હોય તો ફોર આઈ ઇન રેન્જ 0, લેન્થ ઓફ એ પ્રિન્ટ, વેરિયેબલ નામ શું છે? એ, એ ઓફ આઈ. આર યુ વિથ મી? બેટા કાવ્યા, એરે આઈ ગયું પાછું. ધીરે ધીરે, પેલા તમે સમજવાનો પ્રયત્ન કરો, આ બે ડિફરન્સ ને સમજવાનો પ્રયત્ન કરો. Are you with me? Ma'am. પહેલો ફંક્શન ખબર પડી, LEN. કઈ પૂછવું છે નીરવભાઈ, દેવ? અહીંયા સુધી કઈ પૂછવું છે તમને? ના મેમ, ના. પાક્કું ને? હવે જો આગળ જઈએ છે ધ્યાનથી, બીજું ફંક્શન છે કેપિટલાઇઝ. હવે હું એ લખું છું એ ઇઝ ઇક્વલ ટુ બધું ભેગું, A dot capitalize, L I Z E. Check it out. First word no, કોઈ ભી વર્ડ હોય એનો પહેલો લેટર કેપિટલ. Clear? કેપિટલ જ હોય તો સ્ટ્રિંગ એઝ ઇટ ઇઝ રિટર્ન કરી દે. હવે ત્રીજું ફંક્શન આવે છે સ્પ્લિટ. જોજો ધ્યાનથી, એક જ હું અહીંયા લખું એ તમને દેખાય. પહેલું ફંક્શન આવ્યું, ધ ફંક્શન 1 ઇઝ LEN, લેન્થ ઓફ સ્ટ્રિંગ. બીજું ફંક્શન આવ્યું કેપિટલાઇઝ. ઓકે, તો કેપિટલાઇઝ લખાય કેવી રીતે? સ્ટ્રિંગ ડોટ કેપિટલાઇઝ, બરાબર છે?
ત્રીજું ફંક્શન એડ કરીએ છે. સ્પ્લિટ, પ્લીઝ એવરીવન ધ્યાનથી, સ્પ્લિટ એટલે સેપરેટ કરવું. સ્ટ્રીંગ ડોટ સ્પ્લિટ, હવે તમારામાં સ્પેસ હોય તો જ્યાં સ્પેસ આવે ત્યાંથી સ્ટ્રીંગ ને સ્પ્લિટ કરો. શું આ ધ્યાન આવે છે કોઈને? આપણે જાવામાં પેલા સ્ટ્રીંગ ના બહુ બધા પ્રોગ્રામ કર્યા કે જ્યાં સ્પેસ મેચ થાય ત્યાંથી વર્ડ કાઉન્ટ કરો, નહીં તો લેટર કાઉન્ટ કરો. વાસ્તવિક આવ્યા? હા મેમ. બેટા રાજવી, સેપરેટર ખબર પડે ને? જો મારું અહીંયા મેં એક સ્ટેટમેન્ટ કે આઈ લવ ઇન્ડિયા, ઓકે, તો મને સ્પ્લિટ કરવો છે કે ભાઈ એથી મારો વર્ડ કયો છે, તો કે મારો સેપરેટર શું છે, તો કે સ્પેસ. તું મારી સાથે છો? તો આ સેપરેટર માટે આપણે તમારે સેપરેટર કઈ બી લેવે, તમે લખ્યું હોય આઈ સેમિકોલન લવ સેમિકોલન ઇન્ડિયા, તો તમે અહીંયા સ્પેસ ની જગ્યાએ શું લખી શકો? સેમિકોલન. સ્પ્લિટ માં કેરેક્ટર જ તમારે આપવાનો છે. ક્લિયર? રન કેવી રીતે થાય જો બતાવી દઉં. હું લખું છું x is equal to I love India. હવે x dot split, ધ્યાનથી સ્પેસ, બરાબર છે? જોજો, હા, અરે સોરી, નથી સેવ નથી કરી, હું અહીંયા જ રન કરી દઉં છું. મારી આ સ્ક્રીન દેખાય છે તમને બધાને? I love India. Now see, x dot split. Space is the function. Check it out. Rajvi. Haan ma'am, khabar padi. Khabar padi? Tron alag kari. Tron word juda thaya, Nirav bhai. Abhi hu lakhu print x dot split. મેં લૂપ માં બીજું લખવું પડશે, એન્ડ સુધી જઈને જ્યાં સ્પ્લિટ હોય બીજા વેરિયેબલ માં સ્ટોર કરાવવું પડશે, પછી એને પ્રિન્ટ કરાવવું પડશે. કોને? ઓ, 10:05 થઈ ગયું. સોરી સોરી સોરી, હા મને તો ધ્યાન જ નથી.